Pramukh Same Maharaj Nije Brahma. Pramukh Same Maharaj Nije. યોગી અભા વાત કરે છે. શ્રીજી મહારાજે કારણના દસમામાં કહ્યું છે કે ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત તાળ તડકાને તથા ભૂખ તરસે સહન કરીને મહાન તપ કર્યું અને તે તપે ગઈને ભગવાન રાજી કર્યા. હવે આપણે એક દિવસનો ઉપવાસ હોય તો ઠેકાણે પડી જઈએ છીએ. તો આ તો કેટલાક જન્મો, કેટલાક યુગો, જન્મ કરતા યુગો વધી જાય, યુગો ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજી મહાન સંત હતા, તપસ્વી હતા, ભલા ગુણે યુક્ત હતા. એ નારદજી એ કેટલાક યુગ પર્યંત તાળ તડકાને યુગ પર્યંત એટલે જન્મ આ તાળ તડકો સહન કર્યું તથા ભૂખ તરસને સહન કરીને મહાતપ કર્યું. તપ નહીં, મહાતપ. આપણે તો તપ કરીએ છીએ, આ તો મહાન તપ કર્યું અને તે તપે કહીને ભગવાનને રાજી કર્યા. એમને ભગવાન રાજી થતા નથી, પણ આપણે તો ઘણું કન્સેશન મળી ગયું છે. પણ આ સાધન તો કરવા જ પડે. શ્રીજી મહારાજે મહારાજ માટે કહ્યું છે તપ પ્રિયાય નમઃ, એ તપે કહીને જ રાજી થાય છે. હવે યોગી અપા કહેતા કે રોજ જમીએ એને કરતા એક કર્યો છે જમે એ તપ, એ સૂક્ષ્મ તપ એ બહુ અઘરું છે. હવે 15 દિવસ ઉપવાસ કર્યો હોય અને પછી એક દિવસે આપણે જમીએ એ જમ્યા કહેવાય, એ તપતી થાય. પણ આ તો યુગો પર્યંત મહાન તપ કર્યું એટલે આપણે આ જોવાનું છે, એમનું ગુણ ગ્રહણ કરવાનું છે કે કેટલો બધો દાખલો કર્યો અને ભગવાન રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય પછી મહારાજ આપણા ઉપર વાત કરે છે કે નારદ સંકાલિક તો બરાબર છે પણ આપણે શું, તો આપણે મારે કે વિવેકી હોય, એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ ઇન્દ્રિયને તપ કરે છે. ભગવાનને તપવાનું છે એટલે એ રીતે ગોઠવણ કરે છે, પોતે તપ કરે ભગવાનને રાજી કરવા. અને બીજો આપણને સુગમ પડે ભક્તિને, બીજું મન ચારા ના કરે, બીજે રવાડે ના ચડીએ, નિયમ મરે અને એ રીતે ઇન્દ્રવશ કરે તો જ ભગવાન રાજી થાય. એ તપ કર્યું કહેવાય. માટે ભગવાનની ઈચ્છા કરીને જો કોઈ દુખાવી પડે, મહારાજે કહ્યું, યોગી આપણે કહ્યું કે હવે ભગવાનની ઈચ્છા કરીને આપણે
કઈ દુઃખ પડે ને ભગવાનની ઈચ્છા ઉપર છોડી દેવું. ભલે ભગવાન ભગવાન કરતા છે, ભગવાન ચાહે જે કરે એ સારું છે, મારા માટે સારું છે. માટે ભગવાનની ઈચ્છાએ કહીને જો કોઈ દુખાવી પડે, હવે ભગવાનની ઈચ્છાથી કંઈ દુખાય આવે છે. સંસાર એવો છે, સંસાર શબ્દ એનાથી જ બન્યો છે કે જે સરી પડે એ એટલે સંસારમાં દુઃખ સુખ તો આવે જ, અને દુઃખના દાડા વધાર સુખ તો છાંટો એ કઈ તમે દુઃખ આવે, પણ એ સુખ આવે પણ તમને ખબર ન પડે આવું ને ક્યારે ગયું. પણ જે વિવેકી હોય, વિવેકીની વાત કરે જ્ઞાની નહીં, વિવેકી હોય એ તો જ્ઞાની અને તપ કરે. હવે ભગવાનની ઈચ્છાથી કંઈ દુઃખ આવી પડે તો એ તો કૃપા કરીને સ્વીકારે ભલે, પણ એ દુઃખી ના થાય. આપણે દુઃખી થઈ જઈએ, જરાક કંઈ ગાવી પડે તો આપણે દુઃખી થઈ જઈએ, અને કેટલો કલ્પના કરીએ ભગવાનને દોષ દે, ભગવાને આવું કેમ કર્યું, મારો સ્વભાગ એ બધું કાઢી કાઢીને ભગવાન પર દોષારોપણ કરે. માટે ભગવાનની ઈચ્છાએ કંઈ જે કંઈ દુખાઈ પડે તો તેને ટાળવાને ભગવાન ભક્ત હોય તે સીધી છે. હવે ભગવાનની ઈચ્છાથી કે ભગવાનની ઈચ્છાથી એને નહીં, એને તો ધારું જ ના હોય અને દુખાવી પડે તો હવે ભગવાનની ઈચ્છા ઉપર છોડે, તો ભગવાનની ઈચ્છાથી આવું દુખાવી પડે તો ભલે ને, ભગવાન રાજી થતા હોય તો ભલે આવું દુઃખ થોડું ગણાવવું પડે, પણ એ સૌરું જ લે, અવરું ના લે. તો તેને ટાળવાનું ભગવાનનું ભક્ત હોય તો સીધી છે. એમ સહન કરવાનો સ્વભાવ હોય તો અક્ષરધામમાં બેસાશે. આ સત્સંગ પૂર્વે પણ મોટાટા ભક્તો થઈ ગયા, સીતાજીને મોટાટા ભક્તો થઈ ગયા, દાદા ખાચર અને બધાએ કેટલું સહન કર્યું છે, પણ એમને લાગ્યું નથી. એ સૌરું જ ગણતા, ભગવાનની ઈચ્છાથી બધું છે એવું સમજતા, તો એમને કાંઈ લાગતું નહોતું. એમ સહન કરણ સ્વભાવ હોય તો અક્ષરધામમાં બેસાશે. સહન કરણ સ્વભાવ હોય, આ સત્સંગમાં સહન કરવાનું છે. મૂછો તાળા લઈને રહે એ તો ક્યાંય છપ્પનના ભાવમાં ખપી જાય, કોઈ પૂછે નહીં, પણ સહન કરે સત્સંગમાં અનેક પ્રકારે સહન કરી હોય થાય, તો સહન તો ગમે પ્રકારે સહન કરે એ નંબર મારી જાય, તો અને ભગવાન રાજી થાય અને અક્ષરધામમાં બેસાડે. સહજાન સહી પારા નીચે.